જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં રિલાયન્સ કેબલના વાયર નાખવા માટે મેઇન બજારની ગટર ખોદી નાખતા મેઇન બજારમાં રસ્તા ઉપર ગટરના પાણી ભરાયા. જેતપુરના ખીરસરા ગામમાં મેઇન બજારમાં રિલાયન્સના કેબલ નાખવા માટે મેઇન ગટર ખોદી નાખવામાં આવતા ગામમાં ગટરના પાણી ભરાતા ગામમાંથી પસાર થતા રાહદારીઓને ચાલવામાં અને વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે. રસ્તા વચ્ચે ગટરનું પાણી ખાડામાં ભરાઈ જતા સ્કૂલે જતા બાળકો ખાડામાં પડી જાય છે અને આખા ગામમાં ગટરનું પાણી પથરાઈ જતા ગંદકીને કારણે ગામમાં મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ વધી ગયેલ છે. બાજુમાં સહકારી મંડળીનું રાહત દરની દુકાન આવેલ હોય લોકોને રાહત દરની ચીજવસ્તુ લેવા જવામાં બહેનોને ગંદકીમાંથી ફરજિયાત જવું પડે છે. અહીંના સરપંચ પોપટભાઈ કાછડિયાનું કહેવું છે કે અમે રિલાયન્સના અધિકારીઓને અનેકવાર ખાડા પૂરી આપવા માટે અરજી કરેલ છે અને અનેકવાર ફોન કરેલ છે પણ કોઈ અહીં આવતું નથી. હવે અમારા ફોન પણ ઉપાડતા નથી. હવે અમારે શું કરવું? ગંદકીને લઈને ખીરસરા ગ્રામવાસીઓ માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર. ગામમાં ખીરસરા, જેતપુર તાલુકાના ખીરસરા ગામે રિલાયન્સ ઇન્સ્પોવાળા 2 મહિના પહેલાં એના કેબલ પાથરવા માટે આ અમારી પાકી ગટર તોડી નાખેલી છે અને હવે પછી એમ કહેતા કે રિપેર કરી દો પણ હજી રિપેર તો કરતા નથી ને ફોન નથી ઉપાડતા એના સાહેબો. આજે અમારા ગામની સ્થિતિ તમે જો, આ ગામનો ગોઈંદરો છે તો હવે અમારા રોગચાળો ફેલા તો કરવું હું એનું, એની કોઈ જવાબદારી લેતું નથી અને આવું કરે છે ને. આ છેલ્લા 15 દિવસથી આ તો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને જે ગામમાં આ કેબલ પાથરવાની કામગીરી હાલ છે ને એ ગામના સરપંચોને મારી એટલી અપીલ છે કે પહેલાં એની પાસે એડવાન્સ પૈસા લઈ લેવા કે જે કંઈ નુકસાની નો આપણો હોય અંદાજી પ્રમાણે અને તે પછી જ કરવા દેજો તમે, નકર અટાણે એ કામ કરીને વ્યા જશે ને પછી કોઈ જવાબ દેતા નથી ને બધું ગ્રામ પંચાયતે કરવું પડે છે. તમારું નામ? જેતપુર તાલુકાના ખીરસર ગામના પોપટભાઈ ગોકળભાઈ કાછડિયા, હું આ ગામનો સરપંચ છું અને અમારા ગામની સ્થિતિ તમે જુઓ. અહીંયા અમારે 4 સ્કૂલો આવેલી છે.